પંકજભાઈ મહેતા કહે છે કે એકલ બાંભણકા રોડની મંજૂરી એટલે યુવાનોની જાગૃતિ અને નેતૃત્વ એકતાની બે નમૂન મિશાલ. સ્ટોરીબાઈ ઘનશ્યામ બારોટ, માં ન્યૂઝ લાઈવ, રાપર, કચ્છ, ગુજરાત. ખરી રહીને એકલ બામણકાના રોડની જો વાત કરશો તો ભચાઉ અમારો તાલુકો હાવ નજીક બની જશે. શું કહેશો પંકજભાઈ, આ રોડ જ્યારે સરકારે મંજૂર કરી દીધો, આ રસ્તા માટે અનેક લોકોને યસ આપવો જોઈએ. એ પૈકી હું તો ચોક્કસપણે કહીશ કે અગાઉ આઝાદી પછી વર્ષો સુધી કેન્દ્રની અંદર કોંગ્રેસની સરકાર હતી, ક્યારે આ પ્રકારના પર્યાવરણના વિષયો જ્યાં આવતા હોય એવી કોઈ મંજૂરીઓ નહોતી મળતી. પછી એ નર્મદાની કેનાલ હોય કે એકલ બાંભણકાનો રોડ હોય, નર્મદાની કેનાલ પણ આપણી જે કચ્છની અટકેલી હતી એ ચોબારી જેસડાથી કરીને ચોબારી સુધી અભયારણ્યની મંજૂરીઓ કેન્દ્ર સરકાર તરફથી ન મળવાને કારણે વર્ષો સુધી અટકેલી હતી. કેન્દ્રની અંદર આદરણીય મોદી સાહેબ ગયા પછી તુરંત આ મંજૂરી આપી અને એવી જ રીતે એકલ બાંભણકાના રસ્તાનો વિષય પણ વર્ષોથી અટવાયેલો પડ્યો હતો. ગુજરાત સરકારના માધ્યમથી કેન્દ્ર સરકારમાં આ દરખાસ્ત ગઈ, કેન્દ્ર સરકારના પર્યાવરણ વિભાગે એને મંજૂરી આપી એટલે આ રસ્તાના વિકાસના દ્વાર ખુલ્યા. આ રસ્તા માટે અનેક વડીલોએ, અનેક આપણાથી પહેલાંની પેઢીના લોકોએ પણ પ્રયાસો કર્યા છે અને આજે પણ વર્તમાનની અંદર ભારતીય જનતા પાર્ટીના એ સાંસદ હોય, બધા જ ધારાસભ્યો હોય, જિલ્લા ભારતીય જનતા પાર્ટી હોય, અમારા અનેક આગેવાનો હોય, યોગી દેવનાથ બાપુ હોય કે પછી સાથે અર્જણભાઈ રબારી હોય, પરંતુ વિશેષ કરીને જે છેલ્લા કેટલાક સમયથી ટેકનિકલી બજેટ વધુ હોવાના કારણે, ડિઝાઇન બદલવાના કારણે જે પ્રશ્ન ઘણા સમયથી ચાલતો હતો, છેલ્લે 21 જૂનના દિવસે યોગ દિવસની ઉજવણી આખા દેશની અંદર 75 ઐતિહાસિક સ્થળો ઉપર કરવી એવું નરેન્દ્રભાઈએ નક્કી કર્યું અને એમાં એક સ્થળ એ ધોળાવીરા પણ પસંદ કર્યું. કચ્છ પ્રત્યે નરેન્દ્રભાઈનો વિશેષ પ્રેમ છે અને એમાંય ધોળાવીરાની સાઇટને વર્લ્ડ હેરિટેજની સાઇટ ઘોષિત કર્યા પછી એ ઘડુલી સાંતલ પરનો રસ્તો હોય, જે બોર્ડરનો રસ્તો વર્ષોથી એની ચર્ચા થતી હતી. મારી ત્રીજી પેઢી છે કે જે મહુણા મઢુતરા રોડ માટે મારા દાદા અને મારા પિતાશ્રી પણ રજૂઆત કરતા, મને બરાબર ખ્યાલ છે, પણ એ કામ નહોતું થતું. એ સરકારો એના પ્રત્યે કોઈ ધ્યાન નહોતી આપતી, ઉદાસીન હતી, પણ નરેન્દ્ર મોદી સાહેબે કચ્છને દુનિયાના નકશા સમક્ષ મૂકવાનું કાર્ય કર્યું. ધોળાવીરા જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એને ડેવલપ કરવી હોય તો ગડુલી સાંતલ પર રસ્તો જ આવશ્યક છે અને એટલો જ આવશ્યક એ ક્યાંક ને ક્યાંક એકલથી બાંભણકા રસ્તો એટલો જ આવશ્યક છે, તો જ ધોળાવીરા છે એ બાકીના ક્ષેત્રથી નજીક થઈ શકે. એટલે નરેન્દ્રભાઈએ કેન્દ્રમાંથી વિશેષ રસ લઈને આ એકલ બાંભણકાનો રસ્તો બને એના માટે સરકારશ્રીને, ગુજરાત સરકારશ્રીને, ગુજરાત સરકારના પ્રવાસન વિભાગને, ગુજરાત સરકારના વિવિધ વિભાગોને ક્યાંક ને ક્યાંક સંકલન કરવાની જવાબદારી એનું કાર્ય કર્યું. ધોળાવીરા જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એને ડેવલપ કરવી હોય તો ગડુલી સાંતલ પર રસ્તો જ આવશ્યક છે અને એટલો જ આવશ્યક એ ક્યાંક ને ક્યાંક એકલથી બાંભણકા રસ્તો એટલો જ આવશ્યક છે, તો જ ધોળાવીરા છે એ બાકીના ક્ષેત્રથી નજીક થઈ શકે. એટલે નરેન્દ્રભાઈએ કેન્દ્રમાંથી વિશેષ રસ લઈને આ એકલ બાંભણકાનો રસ્તો બને એના માટે સરકારશ્રીને, ગુજરાત સરકારશ્રીને, ગુજરાત સરકારના પ્રવાસન વિભાગને, ગુજરાત સરકારના વિવિધ વિભાગોને ક્યાંક ને ક્યાંક સંકલન કરવાની જવાબદારી અને કામ સોંપ્યું અને એવા કારણોસર કચ્છમાંથી પણ આપણા સાંસદ આદરણીય વિનોદભાઈ હોય કે પછી જિલ્લા ભારતીય જનતા પાર્ટી હોય, આપણા બધા જ ધારાસભ્યો હોય, શ્રીમાન વાસણભાઈ હોય, વિરેન્દ્રસિંહજી હોય કે બધા જ લોકોએ અમારી સાથે, બધા જ લોકોએ મેં અગાઉ કહ્યું તેમ કાર્ય કર્યું છે. ખડીરમાંથી, સ્થાનિકમાંથી દરેક ગામના સરપંચોની પણ તીવ્ર લાગણી હતી. દરેક ગામના આગેવાનો ખડીરના એ નરેન્દ્રદાન ગઢવી હોય કે અમારા ત્યાં જીલુભા સ્વર્ગસ્થ જીલુભાના પિતાશ્રી વેલુભા સોઢા હોય કે સવા પટેલના પરિવારજનો હોય, આ બધાની ખૂબ લાગણી, કરશનભાઈ હોય, બધાની ખૂબ, નારણભાઈ વગેરે બધા જ લોકો. છેલ્લે 21 તારીખે મેં ખડીરનો પ્રવાસ કર્યો ત્યારે અનેક લોકોએ એક દર્દ સાથે કીધું હતું કે અમારે અમારા સંતાનોનો વ્યવહાર કરવાની અંદર પણ હવે આ દૂર છે તો મુશ્કેલી પડે છે, એટલે તીવ્ર લાગણી હતી. અને કેન્દ્રના મંત્રી દેવુસિંહભાઈ જ્યારે અહીં રાત્રિ રોકાણ કર્યું 20 તારીખે અને 21 તારીખે એમણે જ્યારે પ્રવાસ કર્યું ત્યારે ખડીરના બધા જ સરપંચોએ અને આગેવાનો સાથે રાત્રિ રોકાણ, મારું પણ રાત્રિ રોકાણ ત્યાં હતું, વિરેન્દ્રસિંહભાઈ પણ ત્યાં રોકાયા હતા, વાસણભાઈ પણ ત્યાં રોકાયા હતા, વિનોદભાઈ પણ ત્યાં આવ્યા હતા. તો આ બધાની વચ્ચે દેવુસિંહભાઈ પાસે રજૂઆત થઈ, આદરણીય અર્જણભાઈ પણ ત્યાં હતા. તો ઘણા બધા લોકોએ સામૂહિક રીતે જ્યારે આવી તીવ્ર લાગણી વ્યક્ત કરી અને એમાંય તમે જે વાત કરી એમ કેટલાક યુવાનોએ, વિશેષ કરીને ભાવેશ અને બાકીના બધા જ યુવાનોએ
જે ગ્રુપ બનાવ્યું અને બધાની તીવ્ર લાગણી હતી, પણ મોટી વાત એ છે કે બધાની અપેક્ષા એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પાસે હતી, બધાની લાગણી એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પાસે હતી, કારણ કે અહીંયા સ્થાનિકે કોંગ્રેસના ધારાસભ્યો હતા, અત્યારે છે, છતાંય કોઈએ આખા ગ્રુપની અંદર હું સતત જોડાયેલો હતો, કોઈએ એવી અપેક્ષા પણ નથી રાખી કે કોંગ્રેસના ધારાસભ્ય આ બાબતે કેમ કંઈ નથી બોલતા. એટલે સ્વાભાવિક છે, જ્યાં થઈ શકે ત્યાં અપેક્ષા હોય, જ્યાં થઈ શકે ત્યાં લાગણી હોય, એમનો બધાનો અધિકાર હતો, એમની તીવ્ર લાગણી હતી, અને આ સરકાર રૂપિયાના કારણે કોઈ કામ ન અટકે એવી માનસિકતા સાથે કામ કરતી, ડેવલપમેન્ટનું કામ કરતી સરકાર છે. એટલે આના માટે આદરણીય નરેન્દ્રભાઈને અને આખી ભારતીય જનતા પાર્ટીની ટીમને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. ખાસ તો પંકજભાઈ, તમે કોંગ્રેસના ધારાસભ્યની વાત કરી એટલે વારંવાર મારો સૂર એ જ તરફનો હોય છે કે કોંગ્રેસના ધારાસભ્યને બોલવું જોઈએ.